वेलकम टू सिल्वर स्पून हीरोज किचन। आज आप मस्त टेस्टी एवं दिल खुश थी जाए एवं टींडोड़ा बटेका शाक बनावाना छे। मित्रों आ टींडोड़ा शाक एटलू टेस्टी बने छे के तमे वात न पूछो, बधा आंगड़ा चाटता रही जशे तेनी 101% पाक्की गेरंटी। अने आ टींडोड़ा शाक में आप टींडोड़ा ने भरिया वगर सरस भरेला टींडोड़ा शाक बनावाना छे। अने शाक में पण खूब ज नवीनता छे, तमे घरे एक वक्त जरूर थी ट्राई करजो और साथे तमारा परिवार मित्रों में शेर करजो, जेथी मारी मेहनत तो लेखे लागे पण ते लोको पण आवी रीते टींडोड़ा बटेकानुं शाक नवा स्टाइल थी नवा स्वाद साथे एन्जॉय करी सके। सो फ्रेंड्स, लाइक करवानुं भूलशो नहीं अने मारी रेसिपी आखी जोईने घरे ट्राई करवानुं पण चूकता नहीं। तो जोई लईए आपणे मस्त टेस्टी एवुं टींडोड़ा बटेकानुं शाक। साथे तमने मारी एक रिक्वेस्ट छे के तमे हजी सुधी मारी चेनल सब्सक्राइब न करी होय तो सब्सक्राइब करो अने बाजूमां आपेला बेल आइकन पर क्लिक करो, जेथी हुं ज्यारे ज्यारे आवी त्यारे नवी नवी टेस्टी टेस्टी रेसिपी अपलोड करूं त्यारे तमने इंस्टंट नोटिफिकेशन मळे। पण मित्रों नोटिफिकेशन मेळवा माटे बेल आइकन दबाव्या पछी ओल उपर क्लिक करवुं खूब ज जरूरी छे। तो चलो सब्सक्राइब न कर्यो होय तो सब्सक्राइब करी दियो अने अत्यारे ज लाइक आपी दियो, केम के तमे पछी लाइक करवानुं भूली जशो। तो जोई लईए आपणे मस्त टेस्टी स्वादिष्ट चटाकेदार એવું ટીંડોળા બટેકાનું શાક ભર્યા વગર ભરેલા ટીંડોળાનું। સૌથી પહેલા આપણે આવી રીતે ટીંડોળા લઈશું અને બટેકા લઈશું। બટેકાની માત્રા તમે તમારા ઘરમાં વ્યક્તિ પ્રમાણે વધઘટ કરી શકો છો અથવા ટીંડોળાને વધારે લઈ શકો છો। ટીંડોળા મેં અહીં પાકા લીધેલા છે, તમને હું બતાવું। તમે જોઈ શકો છો હવે આપણે આવી રીતે અડધા ભાગમાં જેમાં રીંગણા કરતા હોય એવી રીતે કટ લગાવવાનો છે, આખામાં નથી કરવાનો। તમે જોઈ શકો છો પાકા ટીંડોળા લેવાના છે, પણ તમે કાચા ટીંડોળા મીન્સ કૂણા ટીંડોળામાં પણ કરી શકો છો। આવી રીતે કટ લગાવી લેશું। તો ફ્રેન્ડ્સ, બધા ટીંડોળાના આવી રીતે કટ લગાવી લીધેલા છે અને અમારા ટીંડોળા 250 ગ્રામ છે, સાથે મેં બટેકા પણ 250 લીધેલા છે। અને ફ્રેન્ડ્સ, આવી રીતે છાલ કાઢીને તેને એક વખત ધોઈ લેવાના છે અને પછી આપણે બટેકાના આવી રીતે લાંબી લાંબી ચિપ્સમાં ટુકડા કરવાના છે। બહુ પાતળા પણ નથી કરવાના અને બહુ જાડા પણ નથી કરવાના, આવી રીતે માપના કરવાના છે। પછી આપણે કઢાઈ લઈ ગેસની ફ્લેમ ચાલુ કરવી અને તેમાં તેલ લઈશું। તેલ આપણે ફ્રાય કરવા લઈએ છીએ, પછી પાછું કાઢી લેવાનું છે। તો ફ્રેન્ડ્સ, તેલ આપણું ગરમ થઈ ગયું છે, તેની અંદર પહેલાં બટેકા ઉમેરીશું। અને તેને આપણે સરસ ફ્રાય કરી લેવાના છે। સરસ આપણા બટેકા ચડી જાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે, ઉપર ગુલાબી પરત આવી જાય ત્યાં સુધી। ગેસની ફ્લેમ ફાસ્ટ જ રાખેલી છે, તમે જોઈ શકો છો। તો હવે તમે એમ વિચારશો કે બટેકાની ચિપ્સ પાતળી કરી હોત તો જલ્દી કૂક થઈ જાય, પણ પછી જ્યારે આપણે શાક બનાવીએ ત્યારે આપણે હલાવીશું તો તરત જ તે ભાંગી જશે, એટલે આપણે આવી રીતે જાડી મીડિયમ રાખવાની છે। આવી સરસ ગુલાબી થાય ત્યાં સુધી કૂક કરીશું। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો સરસ ગુલાબી ચિપ્સ થઈ ગઈ છે, નિતારીને કાઢી લેવી। તો હવે આપણે તેની અંદર ટીંડોળા ઉમેરી દઈશું અને હલાવી લેવું, તેના બિયા ફૂટીને ઉડે નહીં, તેના માટે આપણે આવી રીતે અડધું ખુલ્લું અડધું ઢાંકેલું કરી દઈશું કઢાઈને, પછી વચ્ચે સેજ ખોલી આવી રીતે મિક્સ કરી લેવું। તમે જોઈ શકો છો કૂક કરવાથી અને કેટલી તળવાથી તેના જે મોઢા આપણે ચીરા કર્યા તે બધા વધારે ખુલી જશે। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો સરસ ટીંડોળા ઉપર પરત થઈ ગઈ છે અને કલર ચેન્જ થઈ ગયો છે। ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને ટીંડોળાને પણ કાઢી લઈશું।
તેમાં આવી રીતે તેલ રહી જાય અને નીકળે તો કાંઈ વાંધો નહીં. આપણે હવે તેલ એકદમ ઓછું લેવાના છીએ. તો આપણા બટેકા અને ટીંડોળા બિલકુલ રેડી છે. તો હવે આપણે આવી રીતે તેલ કાઢી લેવાનું છે. ધ્યાનથી કાઢવું, તેલ ગરમ છે, આંગળી કે અંગૂઠા ઉપર ન પડે. તો ફ્રેન્ડ્સ, આપણે તેલ ખાલી કેવા પૂરતું જ ઉમેરેલું છે, બધું તેલ કાઢી લીધેલું છે. કડાઈ આપણી ગરમ હોવાથી તેલ તરત જ ગરમ થઈ જશે. ઉમેરીશું તેની અંદર એક ટીસ્પૂન રાઈ. રાઈ આવી રીતે તતળે એટલે એક ટીસ્પૂન જીરું, ચપટી હિંગ. સરસ આવી રીતે તતળે એટલે તેની અંદર બે લીલા મરચાંની કટકી અને અડધા ઇંચ જેટલા આદુનું છીણ ઉમેરીશું. તેને મિક્સ કરી લેવું. સાથે આપણે એક ટીસ્પૂન તલ ઉમેરવા અને એક ટીસ્પૂન વરિયાળી. બધાને મિક્સ કરી લેવું. આવી રીતે મિક્સ થઈ જાય અને અડધી સેકન્ડ થઈ જાય એટલે તેની અંદર ઉમેરીશું અડધો કપ ચણાનો લોટ. એમને મધ લેવાનું છે. હવે આપણે શેકીશું તેને. ગેસની ફ્લેમ પાછી મીડિયમ ટુ ફાસ્ટ કરી લેવી. સરસ સુગંધ આવે ત્યાં સુધી આપણે ચણાનો લોટ શેકીશું. ફ્રેન્ડ્સ, આવી રીતે ટીંડોળાનું કંઈક નવીન જ શાક મેં મારી હિન્દી ચેનલમાં મૂકેલું છે ફૂડ ફેસ્ટિવલમાં. તો મારી હિન્દી ચેનલ જરૂરથી વિઝિટ કરજો. તેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને હિન્દી ચેનલમાં જલ્દીથી મળી જાય તેના માટે તમે પ્લેલિસ્ટમાં જજો. સબ્જીની કેટેગરી છે, તેની અંદર તમને જલ્દીથી મળી જશે. સરસ ચણાના લોટમાંથી સુગંધ આવવા લાગી છે, સાથે કલર પણ થોડોક ચેન્જ થઈ ગયો છે. ગેસની ફ્લેમ ધીમી કરી લેશું. હવે આપણે તેની અંદર અડધી ટીસ્પૂન હળદર ઉમેરવી. કડાઈ ગરમ હોવાથી ચણાનો લોટ બળી ન જાય તેનું ધ્યાન રાખવું, એટલે આવી રીતે હલાવતું રહેવાનું છે. અને હવે આપણે ઉમેરીશું તેની અંદર પાણી એક કપ. ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે અથવા સ્લો રાખવાની છે અને તરત જ તેને આવી રીતે હલાવવાનું છે, નહીંતર ગાંઠા પડી જશે. તમે જોઈ શકો છો, જોત જોતામાં જ બધો ચણાનો લોટ આપણું પાણી પી ગયું અને સરસ કઠણ થઈ ગયું છે. તમે જોઈ શકો છો ગેસની ફ્લેમ ધીમી જ છે. હવે આપણે મસાલા કરીશું. તો લાલ મરચું 1/2 ટેબલ સ્પૂન લઉં છું, પણ તમે સ્વાદ મુજબ લઈ શકો છો, વધઘટ કરી શકો છો. 1 ટેબલ સ્પૂન ધાણા જીરું, 1 ટેબલ સ્પૂન અને તેની માથે પણ આવી રીતે 1/2 ટેબલ સ્પૂન ખાંડ લઈશું, 1 ટીસ્પૂન ગરમ મસાલો. ફ્રેન્ડ્સ, તમે અહીં ખાંડની બદલે ગોળ પણ લઈ શકો છો, સ્વાદ મુજબ મીઠું. બધા મસાલાને હલાવી લઈશું. સાથે આપણે ઉમેરી દઈશું કોથમીર, થોડીક આપણે ગાર્નિશિંગ માટે રાખી દઈશું. 1/4 કપ જેટલી કોથમીર છે. તો હવે આપણે 1 કપ પાણી ઉમેરીશું અને ગેસની ફ્લેમ ફાસ્ટ કરી લેવી. બધું હલાવી લઈશું અને હવે મિક્સ થઈ જાય એટલે તેની અંદર તળેલા બટેકા અને ટીંડોળા ઉમેરી દેવા. તેને આપણે આવી રીતે મિક્સ કરી લેશું. જ્યાં ટીંડોળાની ખાંચ પડી હતી, મીન્સ જ્યાં આપણે ચીરો કર્યો હતો, ત્યાં સરસ બધો મસાલો ભરાઈ જશે. એટલે આપણે વગર ટીંડોળાને ભરીએ, સરસ ભરેલા ટીંડોળાનું શાક રેડી થશે. બધું આપણું ઓલરેડી કૂકડ જ છે. ચણાનો લોટ, આપણા ટીંડોળા, બટેકા, એટલે કશી વાર નહીં લાગે, એકદમ ફટાફટ બની જતું આ શાક છે. તમે ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરીને તેને ઢાંકીને 2 મિનિટ માટે કૂક કરીશું, જેથી બધી ફ્લેવર આપણા ટીંડોળા અને બટેકામાં આવી જાય. તો મિત્રો, આપણી 2 મિનિટ થઈ ગઈ છે, ખોલી લઈશું. અને હવે આપણે તેની અંદર ઉમેરવાનો છે શિંગદાણાનો અધકચરો ભૂકો. મેં તેને અહીં શેકી લીધેલા હતા અને તેને આવી રીતે આખા પાખા ખાંડી લીધેલા છે. 2 ટેબલ સ્પૂન જેટલો ભૂકો છે, તેના ફોતરા મેં કાઢ્યા નથી.
બધું હલાવી લેશું। નોનસ્ટિક ની કડાઈ હશે તો નીચે ચીપકવાનો બીક નહીં રહે। આપણું શાક બિલકુલ રેડી છે। ગેસની ફ્લેમ બંધ કરી લેશું। હવે આપણે તેની અંદર અડધા લીંબુનો રસ ઉમેરીશું। નાના એવા અડધો લીંબુ છે, કેમ કે આપણા ટીંડોળા ઓલરેડી પાકા હોવાથી ખટુંબળા જ છે, એટલે વધારે રસ લેવાની જરૂર નથી। પણ જો તમે કાચા ટીંડોળા મીન્સ કૂણા લેતા હોય તો તમે સેજ વધારે લીંબુનો રસ એડ કરી શકો છો, અને જે આપણે કોથમીર બાકી રાખ્યા હતા તે પણ ઉમેરી દેશું। લીંબુના રસને અને કોથમીરને મિક્સ કરી લેવું। તો મિત્રો, તૈયાર છે મસ્ત ચટાકેદાર એવું ભર્યા વગર ભરેલા ટીંડોળાનું શાક। એટલું ટેસ્ટી લાગે છે કે તમારું દિલ ખુશખુશ થઈ જશે। તો મિત્રો, રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારી કિંમતી કોમેન્ટ મને આપવાનું ભૂલશો નહીં। જરૂરથી મને કોમેન્ટ કરીને જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી। મારા ઘરમાં તો બધાને બહુ જ ભાવી, આંગળા ચાપતા રહી જાય એવું આ ટીંડોળા બટેકાનું શાક છે, અને મારા ખ્યાલ મુજબ આ પહેલી વખત યુટ્યુબમાં મૂકેલું છે આ સ્ટાઇલથી। તો તમે શેર કરીને બધા સુધી આ ટીંડોળા બટેકાનું શાક પહોંચાડજો। તો મિત્રો, રેસીપીમાં આટલું જ। હવે નવી રેસીપી સાથે મળીશું, ત્યાં સુધી આવજો। થેન્ક યુ।